થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ઇંગ્લિશમાં ચેપ્ટર વન રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જેના પોઈટ છે ક્રિસ્ટિના એલ્બર્સ આ પોઈટે અહીંયા આ કવિતામાં હિમાલયમાં આવેલા કાંચનજંગા પર્વતોનું સરસ સુંદર વર્ણન કર્યું છે પ્રસ્તુત પ્રસ્તુત દ્રશ્યનું સુંદર આલેખન તેને નજર સામે લાવીને મૂકી દીધું છે આ પોએમમાં કાંચનજંગા પરનું જે સવારનું સૂર્યોદય છે એ વખતે એ પર્વતો કેવા સુંદર આહલાદક લાગે છે તેનું સુંદર વર્ણન આ કવિતામાં કરવામાં આવ્યું છે પોઈટેસ્ટ હિમાલયની આ પર્વતમાળાને હિમાલયની રાણી તરીકે ઓળખાવે છે અને તે આપણે બધા જ જાણીએ છીએ કે હિમાલયના પર્વતો એટલે બરફથી છવાયેલા અને એના ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે અને સૂર્યના કિરણોનો કલર થોડો ગોલ્ડન હોય એટલે આખી પર્વતમાળા જેમ પિક્ચરમાં બતાવ્યું છે તેમ એકદમ ગોલ્ડન કલરની દેખાય છે એટલે આ પોયમમાં આપણે જે કાંચનજંગાની પર્વતમાળાનું વર્ણન કવિયત્રીએ કર્યું છે એ હવે જોઈએ

ક્લેડ ક્લેડ એટલે કવર્ડ આચ્છાદિત ઘેરાયેલું જાંબલી સુંદરતામાં ઘેરાયેલું ધ વેપર્સ રાઈઝ વેપર્સ એટલે ઝાકળ ઝાકળભર્યો ધુમ્મસ રાઈઝ એટલે ઉદય થાય છે સવારના આકાશમાં જાંબલી રંગોમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત વર્યા ધુમ્મસનો ઉદય થાય વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ જ્યારે વાઇલ એટલે જ્યારે ધ લવ લાઈટ ગ્લોઝ જ્યારે પ્રેમ પ્રેમરૂપી પ્રકાશ પ્રકાશે છે ઓન ધ ઇટરનલ સ્નોઝ ઇટરનલ એટલે શાશ્વત ક્યારેય મૃત્યુ ન પામે તેઓ સ્નોઝ એટલે બરફ અહીંયા આ ઇટરનલ સ્નોઝ વર્ડ એટલા માટે વાપરવામાં આવે છે કે હિમાલય પર્વત ઉપર બારે માસ બરફ છવાયેલો હોય છે એ ક્યારેય મૃત્યુ પામતો નથી એટલે અહીંયા ઓન ધ ઇટરનલ સ્નોઝ શાશ્વત બરફ ઉપર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે અપોન ધ સમિટ્સ હોરી અપોન એટલે ઉપર સમિટ એટલે શિખર અને હોરી એટલે અતિ પ્રાચીન પુરાણું અતિ પ્રાચીન પુરાણા શિખર ઉપર જ્યારે શાશ્વત બરફ એન્ડ ધ હિમાલય ક્વીન અને જ્યારે હિમાલયની રાણી અહીંયા કવિયત્રીએ જે કાંચન પર્વતમાળા છે તેને હિમાલયની રાણી તરીકે ઓળખાવી છે કામ એન્ડ સિરિન કામ એટલે શાંત સિરિન એટલે ગંભીર હિમાલયની રાણી કે જે શાંત અને ગંભીર છે રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ હેવન એટલે સ્વર્ગ રિટર્ન એટલે પરત આપવું અને પરત આપે છે હિમાલયના અભિવાદનને જાણે કે પરત પાઠવતી હોય એટલે કે સ્વ આકાશમાંથી કિરણો પર્વત ઉપર પડે છે અને કિરણો કેવું પછી પરાવર્તિત થાય એટલે જાણે સ્વર્ગને એ અભિવાદન પરત પાઠવતું હોય એવી રીતે ઇન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ સફેદ વસ્ત્રોમાં સજ્જ બાથ ઇન ગોલ્ડન લાઇટ અને સૂર્યના પ્રકાશ સૂર્યનો પ્રકાશ કેવો દેખાય સોનેરી એટલે સોનેરી પ્રકાશમાં જાણે કે સ્નાન કરતું હોય વેર ઓર્થ એન્ડ સ્કાય આર મીટિંગ જ્યારે કે જ્યાં વેર કે જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા છે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ મોર્નિંગ એટલે સવાર અને ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ અને સવારના ઝાકળ બિંદુઓ એન્ડ મેલો હ્યુઝ મેલો એટલે સહજ હ્યુઝ મીન્સ રંગ અને સહજ રંગો પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ જાણે તેના ગાલને વિથ ફેરી ફિંગર્સ ફેરી એટલે સુંદર ફિંગર્સ એટલે આંગળીઓ એની સુંદર આંગળીઓથી તેના ગાલને જાણે પેઇન્ટ રંગી રહ્યા હોય એન્ડ ધ મોર્નિંગ ડ્યુ સવારના ઝાકળ બિંદુઓ અને મેલો હ્યુઝ સહજ રંગો જાણે તેના ઘાલને તેની સુંદર આંગળીઓથી રંગી રહ્યા હોય વાઇલ ઓવર ધ રીલ્સ વાઇલ જ્યારે ધ રીલ્સ એટલે નાના ઝરણાઓ જ્યારે નાના ઝરણાં ઉપર એન્ડ ધ સન કિસ હિલ્સ અને જાણે કે સૂર્યથી ચૂમી રહેલા ચુમાયેલી હિલ્સ એટલે ટેકરીઓ અને સનથી ચૂમાયેલી ટેકરીઓ ધ લવ લાઈટ જેન્ટરી લિંગર્સ અને ટેકરીઓ ઉપર લવ લાઈટ પ્રેમરૂપી પ્રકાશ જાણે મૃદુ પ્રેમરૂપી પ્રકાશ જાણે ફેલાઈ રહ્યો છે લિંગર એટલે ફેલાવું લહેરાવું એન્ડ ધ બ્રેકિંગ ડે અને જ્યારે સવાર થતાં સ સૂર્યનો ઉદય થતાં સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન રે અને જ્યારે સવારનું પહેલું કિરણ હોય એ કેવો ત્યારે સૂર્યનો પ્રકાશ થોડો ઝાંખો હોય એટલે ફેન્ટ એટલે ઝાંખું એ સવારનું પહેલ સૂર્ય જ્યારે સવાર થાય છે ત્યારે સૂર્ય મોકલે છે સેન્ટ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે પહેલું ઝાંખા કિરણને મોકલે છે ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ પ્રેમનું અનડાઈંગ એટલે ક્યારે ન મૃત્યુ પામે તેવું અમર અમર પ્રેમના ઝરણાને મોકલે છે વાઇલ ધ હાર્ટ ફિલ્સ ધ થ્રીલ્સ જ્યારે હૃદય થ્રીલ્સ એટલે રોમાંચ અનુભવે છે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ અને આ ટેકરીઓ ઉપરથી જે અવાજ આવે છે એ અવાજથી જાણે મારું હૃદય રોમાંચ અનુભવે છે એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન અને મારું હૃદય કે જે પર્વતોની હાર હારમાળામાં વસેલું છે એટલે અહીંયા કવિયત્રી એમ કવિયત્રીએ કાંચનજંગાનું સુંદર વર્ણન કર્યું છે અને જાણે પોતે ત્યાં જ રહી જાય એવી એવો ભાવ તે આ પોએમમાં પ્રગટ કરે છે અહીંયા આપણે આ સેકન્ડ ટાઈમ પાર્ટ ટુ જોઈ સેકન્ડ પાર્ટ છે તે જોઈ લઈએ એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ સવાર સવારના ઝાકળ બિંદુઓ અને મેલો સહ સહજ રંગો પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ અને તેના ઘાલને જાણે કે સુંદર આંગળીઓ વડે જાણે રંગી રહ્યા હોય વાઈલ ઓવર ધ રીલ્સ જ્યારે નાના ઝરણાઓ ઉપર એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ અને સૂર્યથી ચુમાયેલી ટેકરીઓ પર લવ લાઈટ જેન્ટલી લિંગર્સ પ્રેમરૂપી પ્રકાશ મૃદુતાથી લહેરાય છે એન્ડ ધ બ્રેકિંગ ડે અને સૂર્ય વેલી પરોડીએ સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન રે અને સૂર્ય વેલી પરોડીએ એનું પહેલું ઝાંખું કિરણ મોકલે છે ઓફ લવ્સ ઓન ડાઇંગ ફાઉન્ટેન્સ પ્રેમ અમર પ્રેમના ઝરણાનું વાઇલ્ડ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલસ જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હીલ્સ જે ટેકરીઓમાંથી અવાજ આવે છે તેનાથી હૃદય રોમાંચ અનુભવે છે એન્ડ ધ સોલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન અને મારો આત્મા કે જે વસી રહ્યો છે ડ્વેલ એટલે રહેવું વસવું ઇન ધ માઉન્ટેન્સ પર્વતોની હારમાળાઓમાં વિદ્યાર્થી મિત્રો સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એક પોએમ છે અને આપણે બધા જ જાણીએ છીએ કે પોએમ હોય તો એમાં રાઇમિંગ વર્ડ્સ પણ હોય હું એક્ઝામ્પલ તરીકે થોડાક આપું છું રાઈઝ કાઇઝ ગ્લોરી હોરી ગ્લોઝ નોઝ ગ્રીટિંગ મીટિંગ અને બાકીના હવે જે છે એ તમે શોધી કાઢજો આ તમારું હોમવર્ક